नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ પ્રસ્તુત આપણું ગુજરાત, જેમાં ગુજરાત અને પાટનગર ગાંધીનગરના મહત્વના સમાચારો. દર્શક મિત્રો, તમારી સાથે હું છું આયુષી સેઠ. ગાંધીનગર જિલ્લામાં આજે 5 કેસ વધ્યા, એકનું મોત, કુલ આંકડો 87 પર પહોંચ્યો. અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કારણે કેસ વધતા અટકાવવા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તા. ગાંધીનગરમાં કોરોનાનો ચેપ અટકાવવા વહીવટીતંત્ર સજ્જ, કલેક્ટર કુલદીપ આર્ય. ગાંધીનગરમાં સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનનો ગાંધીનગર પોલીસ વડાનો આદેશ. ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો આજે વધુ 5 કેસ નોંધાયા છે. એકનું મૃત્યુ થયું છે, જ્યારે શહેરી વિસ્તારમાં કોઈ કેસ નોંધાયો નથી. આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં 3 કેસ, કલોલમાં 1 કેસ, ગાંધીનગરની બાજુના વાવોલ ગામમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ 49 કેસ નોંધાયા છે. 10 ડિસ્ચાર્જ અને 6ના મૃત્યુ થયા છે. આજે અત્યાર સુધીની માહિતી પ્રમાણે ગાંધીનગર તાલુકામાં 25 કેસ, માણસામાં 5 કેસ, કલોલમાં 8 કેસ અને દહેગામમાં 11 કેસ નોંધાયા છે. આજે શહેરમાં 1 પણ કેસ નોંધાયો નથી. આ સાથે અત્યાર સુધી ગાંધીનગર શહેરી વિસ્તારમાં કુલ 38 કેસ સામે આવ્યા છે, જેમાં 23 કેસ એક્ટિવ છે, 14 ડિસ્ચાર્જ અને 1નું મૃત્યુ થયું છે. અત્યાર સુધી મળેલ માહિતી મુજબ ગાંધીનગરમાં કોરોનાનો આંકડો 87 પર પહોંચ્યો છે. જો કે જિલ્લાની માહિતી મુજબ ગયા અઠવાડિયે આવેલો કેસ દહેગામના નાંદોલનો અમદાવાદમાં ગણાયો છે, જેને કારણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના આંકડામાં 1નો ફરક આવે છે. અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાના સુપરવિઝનમાં તેમના આદેશ અનુસાર કોરોના અંગે ગાંધીનગર જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા અને આગામી રણનીતિની ચર્ચા માટે IAS અંજુ શર્મા, IAS સોનલ મિશ્રા, કલેક્ટર કુલદીપ આર્યની આગેવાનીમાં સ્થાનિક જિલ્લા અધિકારીઓની દરરોજ મિટિંગ મળે છે. આ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરનું અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવે છે અને ગાંધીનગરમાં પોલીસ અધિક્ષક દ્વારા કાયદા વ્યવસ્થાની જાણકારી આપવામાં આવે છે. આ બેઠકમાં કોરોના અંગેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેની ચર્ચા કરી આગામી પગલાઓના નિર્ણય લેવામાં આવે છે. ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ આ નિર્ણયો અંગે ચંચળ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને નિર્ણયોની જાણકારી આપી હતી. ગાંધીનગર જિલ્લામાં જો કોરોનાના કેસીસ વધી રહ્યા છે, એના લીધે જેમ આપે પ્રશ્ન કર્યો છે કે માનનીય રાજીવ ગુપ્તા સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા ટીમની મિટિંગો મળી છે, એમાં ઘણા બધા નિર્ણયો કરવામાં આવ્યા છે. એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય છે, એ ઇફેક્ટિવ લોકડાઉનનો છે. એટલે કે એકદમ ચુસ્તપણે લોકડાઉન ગાંધીનગરમાં હોય, એન્ટ્રી પોઈન્ટ્સ જો ગાંધીનગરના છે ત્યાં ચોક્કસ પોલીસ બંદોબસ્ત હોય, જ્યાં જો કોવિડ ચેકપોસ્ટ છે એના માટે તમામ સગવડ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ માટે રહે, એ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એની સાથે સાથે જિલ્લામાં સેમ્પલિંગનું પ્રમાણ પણ અમે વધાર્યું છે અને એમાં આપણે સાયન્ટિફિક ડબે આગળ વધી રહ્યા છીએ. જ્યાં પણ એક કોઈ કેસ આવે તો એની આજુબાજુની ત્રિજ્યામાં અથવા તો એ જે લોકોને મળ્યો છે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને, એવા લોકોનો સેમ્પલ જે તે દિવસે જ લેવામાં આવે એવી એક પ્રથા આપણે ચાલુ કરી છે. ત્રીજો, ટ્રીટમેન્ટની વાત કરું તો ટ્રીટમેન્ટ માટે વધુમાં વધુ સગવડો ઊભી કરવા માટે, ખાસ કરીને જેને કોઈ લક્ષણ હોતા નથી એવા વ્યક્તિઓ અથવા તો જેને કોઈ માઇલ્ડ સિમ્પટમ છે એવા માણસો માટે વધુમાં વધુ કોવિડ કેર સેન્ટરના બેડ્સ ઊભા કરવા માટે, અથવા તો જે શક્ય હોય તો એના ઘરમાં જ અલાયદો રૂમ ને અટેચ બાથરૂમ હોય તો એમાં પણ એને રાખી શકાય એવી આપણે ચાલુ એવી પ્રથા ગાંધીનગરમાં ચાલુ કરી છે. એની સાથે સાથે ઘણા બધા લોકો જો કોવિડ વેરિયર તરીકે ગાંધીનગર જિલ્લામાં કામ કરે છે અને દરરોજ અમદાવાદથી અપડાઉન કરે છે, એના માટે બી કમ્ફર્ટેબલ સ્ટે એનું હોઈ શકે એટલે આપણે અહીંયા પ્રાઇવેટ હોટેલ્સ ને સર્કિટ હાઉસ, પથિક આશ્રમ એ રિક્વિઝિટ કર્યા છે, તાકી એ લોકો ત્યાં આરામદાયક સુવિધા સાથે રોકાઈ શકે. જિલ્લામાં ફરજિયાત માસ્ક પહેરવો એવો નોટિફિકેશન બી અહીંયાથી કર્યું છે.
જિલ્લામાં બહારથી આવતા લોકો જો કોઈ ભલે રાજ્યમાંથી હોય અથવા તો બીજા રાજ્યોમાંથી હોય અથવા તો વિદેશથી પરત ફરેલા હોય એના માટે બી જિલ્લા વહીવટતંત્રે એક નોટિફિકેશન કર્યું છે કે ચીફ ઓફિસરોએ અને તાલુકા વિકાસ અધિકારીઓએ એની એક અચૂક યાદી રાખવી એવા લોકોએ પણ અમને જાણ કરવાની રહેશે અને 14 દિવસ સુધીનું ક્વોરન્ટાઇન આ લોકોએ પાલન કરવું પડશે। જેમ મેં આપને શરૂઆતમાં જ કીધું કે બિનજરૂરી અવર જવર અમદાવાદ ને ગાંધીનગર વચ્ચે ઘટે એના માટે અમે મોટી મોટી ચેકપોસ્ટ ઊભી કરી છે અને પૂરી સગવડ સાથેની ચેકપોસ્ટ છે। ત્યાં તમામ લોકોની રજિસ્ટ્રેશન કરવામાં આવે છે કોણ કયા કામ માટે આવી રહ્યો છે। બહુ જ મહત્વપૂર્ણ કામ હોય તો જ એ ગાંધીનગરમાં આવે, નહીં તો નહીં આવે, આ ટાઈપની આપણે વ્યવસ્થા રાખી છે। એ લોકલ ચીફ ઓફિસર્સને અમે સૂચના આપી છે કલોલ માણસા દેગામમાં, એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર વતી પણ એવું જાહેરનામું પાડવામાં આવ્યું છે કે જો કોઈ શાકભાજીના માર્કેટ છે ત્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિભાવે, માસ્ક ફરજિયાત પહેરે, નહીં તો અમુક લોકોને અધિકૃત કરવામાં આવ્યા છે અને ત્યાં દંડ પણ વસૂલે છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે એના માટે સમજણ પણ પૂરી પાડે છે। જો ગુડા વિસ્તાર છે, જો એકદમ અહેમદાબાદ સિટીને અડીને આવતો વિસ્તાર છે, એવા ઘણા બધા ગામોમાં છેલ્લા અઠવાડિયામાં કેસો વધ્યા છે અને એનું મુખ્ય કારણ એ જ છે કે જો પોરસ બોર્ડર છે ત્યાંથી લોકો અવર જવર કરતા હોય છે, એની સાથે સાથે પોલીસ કર્મીઓ, હેલ્થનો સ્ટાફ, એએમસીનો સ્ટાફ, મીડિયા કર્મી જેનું નિવાસસ્થાન ગાંધીનગરમાં છે અથવા ગાંધીનગરના ગામડાઓમાં છે એ બી કામના કારણે અવર જવર કરતા હોય છે તો એના કારણે બી ચેપ વધ્યો છે। એક બહુ જ સુંદર ટ્રેકિંગ એપ છે, એમાં તમે ડાઉનલોડ કરીને પોતાના સિમ્પટમ્સ અપડેટ કરી શકશો। એ તમામ માહિતી જિલ્લા કલેક્ટરને દરરોજ મળતી જ હોય છે એના પોર્ટલ ઉપર કે બ્લૂટૂથથી કોન્ટેક્ટમાં આવ્યા કેવા કેટલા લોકો છે કે જેને આ ટાઈપના સિમ્પટમ્સ રિપોર્ટ કર્યા છે। જે લોકો અનવેલ હોય અથવા તો કોઈ કોમોર્બિડિટી હોય એવા લોકોની યાદી તારીને અમે આ લોકોનો સંપર્ક કરીને એને સેમ્પલિંગ માટે કે એની સ્ક્રીનિંગ માટે અમે આગ્રહ રાખતા હોઈએ છીએ। આરોગ્ય સેતુમાં સાચી માહિતી લોકો આપે એવો હું તમામને આગ્રહ કરું છું। જેને બિલકુલ ઓછા લક્ષણો છે અથવા તો લક્ષણ નથી બીમારીના અને એકદમ હેલ્ધી માણસ છે પણ કોરોના પોઝિટિવ છે એવા લોકો માટે અમે કોવિડ કેર સેન્ટર ઊભા કર્યા છે। આપણા લગભગ 150 જેટલા બેડ કોવિડ કેર સેન્ટર કોલવડામાં છે, એની સાથે સાથે ગોયન્કા હોસ્પિટલ, સીઆરપીએફ હોસ્પિટલ અને આજ મારી ટીમ આદર્શ હોસ્પિટલમાં ગઈ છે કલોલમાં, એ બી અમે નોટિફાઈ કરીશું। સાથે સાથે SMVS હોસ્પિટલ કુડાસણ એવા જો સેન્ટર છે ત્યાં આ ટાઈપના લોકોને રાખવાનું આયોજન કરવામાં આવેલ છે। મેં આપને કીધું કે એમના માર્ગદર્શન હેઠળ આપણે હોમ આઇસોલેશન અને વધુમાં વધુ ટ્રીટમેન્ટની સગવડો ઊભી કરવાની અને ઇફેક્ટિવ લોકડાઉન નિભાવવાનું એ એમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર કરી રહ્યું છે। હું લોકોને, ગાંધીનગરના લોકોને અપીલ કરું છું, વારંવાર હાથ ધો, વગર માસ્ક પહેરા ઘરથી નહીં નીકળો, બહાર કોઈ પણ જરૂરી કામથી જાઓ તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો। ગાંધીનગર શહેરમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા ગાંધીનગરના પોલીસ વડા મયુર ચાવડાએ સ્થાનિક પોલીસ તંત્રને આદેશ આપ્યા છે। ગાંધીનગરમાં આવવા જવાના રસ્તા પર ખાસ નાકા પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। આ નાકા પોઈન્ટ ઉપર ખાસ ચેકિંગ કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું અને એક મહત્વની જાહેરાત કરતા ગાંધીનગરના પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ટોટલ લોકડાઉન જાહેર કરાયું છે। આ સમયે રોડ પર માત્ર દવા અને સરકારી ફરજ બજાવતા લોકોને જ છૂટ આપવામાં આવી છે। આ સમયે કોઈ પણ વ્યક્તિ રોડ પર કોઈ પણ કારણ વગર દેખાશે તો તેની પર કડક એક્શન લેવામાં આવશે। આ અંગેની વધુ માહિતી આપતા ગાંધીનગરના પોલીસ વડા મયુર ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। ગાંધીનગર શહેરમાં અલગ અલગ રસ્તાઓથી ગાંધીનગર શહેરમાં આવવાના અને જવાના લોકો મૂવમેન્ટ કરે છે રસ્તા ઉપર અને આ રસ્તા ઉપર અલગ અલગ જગ્યા ઉપર પોલીસે નાકા પોઈન્ટ ઊભા કર્યા છે। આ નાકા પોઈન્ટ ઊભા કરવાનો અને ત્યાં ચેકિંગ કરવાનો ખાસ ઉદ્દેશ એ છે કે જે લોકો અનનેસેસરી મૂવમેન્ટ કરે છે એને રોકવાનો છે અને જે લોકો આવી રીતે ટહેલવા માટે અને બહાર ખાલી ફરવા માટે નીકળે છે એ લોકોને આઇડેન્ટિફાઈ કરીને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો અને એ લોકોને વાહન ડિટેન કરવાનો છે, જેથી કરીને લોકડાઉન આપણે વધારે અસરકારક કરી શકીએ
અને આ સંક્રમણ ફેલાતું અટકાવી શકે ગાંધીનગરના વિસ્તારોમાં. ગાંધીનગરમાં જ્યારે તમે એન્ટર થાવ ત્યારે બે રોડ મેઇન અમદાવાદને જે અડીને આવેલા છે ત્યાંથી અમે એન્ટ્રી આપીએ છીએ, વૈષ્ણોદેવી સર્કલથી અને બીજું છે અપોલો સર્કલથી. આ બે સર્કલથી ગાંધીનગરમાં પ્રવેશ કરીને તમે ચ 0 સર્કલ એટલે કે ઇન્દ્રોડા સર્કલ ઉપર આવો છો, અને ઇન્દ્રોડા સર્કલથી આખો જે ચ રોડ કહેવાય છે ચ 0 થી ચ 7 એની ઉપર જ અમે પીક અવર્સની અંદર એટલે કે દિવસ દરમિયાન મુવમેન્ટ પરમિટ કરી છે. જે લોકો પોતાના વ્યવસાય માટે, કોઈ કામ કરવા માટે, કોઈ એસેન્શિયલ સર્વિસીસ વાળા માટે એ લોકો જ્યારે આ રોડ ઉપર મૂવ કરે છે ત્યારે અમે ચેક કરી અને એ લોકોને અંદર આવવા દઈએ છીએ, અને જે અનવોન્ટેડ લોકોને છે એ લોકોને અમે કાં તો પાછા કાઢીએ છીએ, અને જો રિપીટેડ ઓફેન્ડર્સ હોય એક અથવા બીજી વાર આ લોકો આવી રીતે એક્સપેરિમેન્ટ કરતા હોય તો અમે આ લોકોના વાહન પણ ડિટેન કરીએ છીએ અને ગુના પણ દાખલ કરીએ છીએ. આ સરવારે તમામ પ્રક્રિયા લોકડાઉનને વધુ અસરકારક બનાવવા માટે છે, અને આમાં તમામ પોલીસ જ્યારે ખડે પગે રોડ ઉપર ઉભી છે ત્યારે હું ગાંધીનગરની જનતાને ખાસ વિનંતી કરીશ કે લોકડાઉનના જે નિયમો છે એ નિયમોનું પાલન કરો, અનનેસેસરી મુવમેન્ટ ના કરશો. ઉપરાંત સાંજના 7 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી આ સમયગાળાના અમે ટોટલ લોકડાઉન કર્યું છે, એટલે આ સમયગાળામાં અમે કોઈને મુવમેન્ટ કરવા નહીં દઈએ. આ રોડ ગાંધીનગરના હોય કે બહારથી આવતા રોડ હોય, એસેન્શિયલ સર્વિસીસ જેમ કે દૂધ અને દવા લેવા, આ બે જ દવા અને સરકારી કર્મચારીઓ જે કોવિડ ડ્યુટીમાં છે આ લોકોને જ મુવમેન્ટ કરવાનું પરમિટેડ છે. એના સિવાય તમામ વસ્તુ અમે બેન કરી દીધી છે અને અમે તમામને રોકશું. એટલે મારી વિનંતી છે કે તમે 7 વાગ્યા પછી કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસની ઇમરજન્સી સર્વિસીસની રિક્વાયરમેન્ટ ના હોય તો તમે બહાર ના નીકળશો, કારણ કે બહાર નીકળશો તો પોલીસ એક્શન પણ લેશે. છેલ્લે અમે જે વાહન ડિટેઇન કર્યા છે એ વાહન ડિટેઇન જ્યારથી લોકડાઉન ચાલુ કર્યું છે ત્યારે અમારે હજારોની સંખ્યામાં અમે વાહનો ડિટેઇન કર્યા છે અને આરટીઓનો દંડ લીધો છે. આ આરટીઓનો દંડ અમે 15 લાખ રૂપિયા કરતાં પણ વધારે વસૂલ કર્યો છે, અને હાલમાં જ્યારે માસ્ક પહેરવાનું કમ્પલસરી છે ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 3 દિવસની અંદર અમે આશરે 2 લાખ જેટલો દંડ વસૂલ કરી અને લોકોને માસ્ક પહેરવાનો આગ્રહ કરાયો છે, અને આ દંડ હજી વધશે. એટલે ગાંધીનગરની જનતાને જે કલેક્ટર સાહેબે કે મ્યુનિસિપલ કમિશનર સાહેબે જે જાહેરનામું કર્યું છે માસ્ક પહેરવાનું, એનું પણ ચુસ્તપણે અમલ કરે એની પણ તમામે તકેદારી લેવાની છે. તમારે જે એસેન્શિયલ સર્વિસીસની જે સેવાઓ છે એ સેવાઓ દિવસ દરમિયાન તમે મેળવી લો, જેથી કરીને સાંજે 7 વાગ્યા પછી તમારે કોઈ જગ્યા ઉપર બહાર નીકળવાની જરૂર ના પડે, અને 7 વાગ્યા પછી અમે લોકડાઉન વધારે અસરકારક કરશું, વધારે ટાઈટ કરશું, અને જો તમે એક્સપેરિમેન્ટ કરશો અને નિયમોનો ભંગ કરશો તો અમારે લીગલ એક્શન પણ લેવી પડશે. અમારી પ્રેસના મિત્રો મારફતે તમામને વિનંતી છે કે સરકારે જે નિયમો બનાવ્યા છે એ તમામ નિયમોનું પાલન કરે. તમામ વિભાગે, તમામ એજન્સી, બેંક, એસેન્શિયલ સર્વિસીસ તમામને અમે કન્વે કર્યું છે કે તમારો જે મિનિમમ સ્ટાફ હોય એ મિનિમમ સ્ટાફ સાથે તમે ઓપરેટ કરો. તમે આગ્રહ રાખો કે તમે તમારો બેંક જ્યાં કામ કરતો હોય એ જગ્યા ઉપર જ રહે, એટલે કે અમદાવાદથી અપડાઉન કરતા લોકોને અમે આગ્રહ એવો કરીએ છીએ કે જો તમારી વ્યવસાયની જગ્યા ગાંધીનગરમાં હોય તો તમે ગાંધીનગરમાં જ રહો, અને જો તમારી વ્યવસાયની જગ્યા અમદાવાદ હોય તો તમે અમદાવાદમાં જ રહો. પોલીસ વિભાગની અંદર પણ અમે એવું કર્યું છે કે ગાંધીનગરથી અપડાઉન કરતા લોકો જે ગાંધીનગર દિવસ દરમિયાન પોલીસમાં કામ કરવા આવે છે અને અમદાવાદમાં કે આસપાસના વિસ્તારોમાં રહે છે, અમે એ લોકો માટે હોટલ અને બીજી વ્યવસ્થા પણ કરી છે. અમે એ પણ આગ્રહ કરીએ છીએ કે પોલીસ પણ મુવમેન્ટ ના કરે, જેથી કરીને સંક્રમણને જેટલું બચાવી શકાય એટલું બચાવી શકીએ. તો હું એ તમામ લોકોને કહીશ કે અમે લોકો દિવસ દરમિયાન અનનેસેસરી મુવમેન્ટ સ્ટોપ કરશું. એ ગમે તે જગ્યાએ કામ કરતા હશે, ગમે તે એસેન્શિયલ સર્વિસીસના હશે, અમે એ એન્શ્યોર કરશું કે તમે અનનેસેસરી મુવમેન્ટ સ્ટોપ કરો. ગાંધીનગરમાં આવતા ઘણા લોકોને અમે સ્ટોપ કર્યા છે, એ બેંક કર્મચારીઓ હોય કે સરકારી કર્મચારીઓ હોય, એ અમે સ્ટોપ કર્યા છે. અમે એ વેરીફાઈ કરીએ છીએ કે એની રિક્વાયરમેન્ટ ત્યાં છે કે કેમ, અમે એના વિભાગના હેડ સાથે વાતો પણ કરીએ છીએ નાકા પોઈન્ટ ઉપર, અને અમને એવું લાગે કે આ અનનેસેસરી મુવમેન્ટ કરે છે તો અમે એને પરત પણ કરીએ છીએ વોર્નિંગ સાથે કે જો પાછા આવ્યા તો તમે તમારા વિરુદ્ધ એક્શન પણ લઈશું. કામવાળાને અમે કોઈ પરમિશન નથી આપી, અને અમે એ એન્શ્યોર બી કર્યું છે કે જો બહારથી આવતા કામવાળા હશે તો અમે એને રોકશું. અમે તમારા માધ્યમથી એટલું કેવડાવીએ છીએ કે અનનેસેસરી લોકોની બહારથી મુવમેન્ટ અટકાવવા માટે જેટલું તમે પોલીસને મદદ કરી શકો એટલું કરો, અને જો અમારા ધ્યાન ઉપર આવશે કે અમુક લોકો આવી રીતે કામવાળા બહારથી બોલાવે છે તો અમે જે કમ્પ્લેન આવશે એના વિરુદ્ધ એક્શન પણ લઈશું. અમારી પોલીસે 4 રસ્તા ઉપર, નાકા પોઈન્ટ ઉપર આવી રીતે કામવાળા જતા લોકોને પણ રોકીને પરત કર્યા છે. જે લોકોની મુવમેન્ટ અનનેસેસરી છે અને જે લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ ના હોય એ અમે રોકશું. પોલીસની જે હેલ્પલાઇન્સ છે એ તમામ હેલ્પલાઇન્સ 100 નંબર છે,
गांधीनगर पुलिस कंट्रोल रूम्स ना नंबर छे, जे स्टेट नी हेल्पलाइन छे, तमाम नंबर छे, तमाम नंबर सर्क्युलेट कर्या छे। कोई भी जगह पर तमने कोई भी एसेंशियल सर्विसेज नी रिक्वायरमेंट होय तो तमे आ नंबर पर कॉल करी अने हेल्प मेळवी शकशो। अमे एवा पण दाखला आप्या, अमारा ध्यान उपर आया छे कि मेडिकल सर्विसेज नी जेने इमरजन्सी हती ए लोकोए पुलिस ने फोन कर्या हता, पुलिस ना व्हीकल्स जई अने ए लोकोने डॉक्टर ना दवाखाने सुधी पहोंचाड्या छे। ए लोकोने मेडिकल नी इमरजन्सी हती, ए दवाओ पण पहोंचाड़ी छे। એટલે પોલીસ જ્યારે આવા આવા સામે આવા પ્રશ્નો આવે છે ઇમરજન્સીના, તો પોલીસ એવા લોકોને સામે જઈ ઘરે મળીને એ લોકોના પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે। તો આ તમામ હેલ્પલાઈન ચાલુ છે અને તમને આ નંબર ઉપર રિસ્પોન્સ પણ મળશે। આજે સવારથી જ અમદાવાદમાં દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો 15મી મે સુધી બંધ રાખવાનો વહીવટીતંત્રએ આદેશ આપ્યો છે। આ નિર્ણય અચાનક કેમ લેવો પડ્યો તે અંગેના રાજ્ય સરકારે અમદાવાદની કોરોનાની પરિસ્થિતિનું સુપરવિઝન કરવા મોકલેલા ગુજરાતના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાએ મીડિયાને વિગતો આપી હતી। આજે કોરોના ને અટકાવવા માટે અમદાવાદ શહેરમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવેલા છે, અને એમાં જે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે કે ફલ, શાક અને બીજી જે કરિયાણાની દુકાનો છે એમાં છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ 25% લોકો પોઝિટિવ નીકળ્યા છે। એટલે એ સુપર સ્પ્રેડર જેના દ્વારા ઘણા લોકોને સંક્રમણ થાય છે એની વ્યાખ્યામાં આવે છે। એટલે એ જરૂરી છે કે જેટલા આવા લોકો છે એની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને સર્વેલન્સમાં રાખવામાં આવે। એટલે માત્ર દૂધ અને દવાની દુકાનો એ સિવાયની બધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે, પણ આ પ્રજાજનોના હિતમાં છે। થોડી મુશ્કેલીનો સામનો આપ સૌને કદાચ કરવો પડશે, પણ બધાના હિતમાં આ છે કે આ બધા સુપર સ્પ્રેડર્સને જલ્દીમાં જલ્દી અમે આઈડેન્ટિફાઈ કરીએ, સર્વેલન્સ કરીએ અને સાથે એમને અલગ કરીએ। એટલે અમુક દિવસો માટે આ શાકભાજીની દુકાનો, કરિયાણાની દુકાનોની બધી બંધ રહેશે, પણ દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે। તદુપરાંત અમદાવાદ શહેરમાં હોસ્પિટલ બેડ વધારવા માટે 9 જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે, અને એમાં લગભગ 1000થી વધુ બેડોની વ્યવસ્થા આવનાર ટૂંકા ગાળાની અંદર કરવામાં આવી રહી છે। એ સિવાય લગભગ 5000 જેટલા રૂમો અને મોટાભાગના રૂમો એરકન્ડિશન હોય એ રૂમોની વ્યવસ્થા પણ આવનાર ટૂંકા ગાળાની અંદર કરી રહ્યા છીએ, કે જેની અંદર કોવિડ કેર સેન્ટરમાં જે લોકોને રાખીએ છીએ એમના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। આ બધા નિર્ણયો પ્રજાજનોના હિત માટે છે, બધાની સલામતી માટે છે। થોડી મુશ્કેલી પડી શકે, પણ આપણે સૌ બધા આની અંદર સહકાર આપીને અને કોરોના સંક્રમણને વધુ ફેલાતા અટકાવીએ। ગાંધીનગરમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે। એક સમયે તો ગાંધીનગર શહેર કોરોના મુક્ત થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી અવરજવર શરૂ થતાં ગાંધીનગરમાં કોરોનાના કેસમાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો અને કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો 3 દિવસમાં 50ને પાર પહોંચી ગયો હતો। આ કેસોમાં વધારાનું મુખ્ય કારણ અમદાવાદ કે અન્ય વિસ્તારોમાંથી ગાંધીનગરમાં આવતા લોકોની અવરજવર હતું। ગાંધીનગર સ્થાનિક વહીવટીતંત્રમાં થતી કોરોનાની કામગીરીના સુપરવિઝન માટે રાજ્ય સરકારે નિમણૂક આપેલા અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા સાથેની વહીવટીતંત્રની મિટિંગમાં આ કારણ ધ્યાને આવતા તેમણે ગાંધીનગર SP ને લોકડાઉન કડક અમલ કરાવવા સૂચના આપી હતી, જેમાં ભાગરૂપે ગાંધીનગર SP મયુર ચાવડાએ સ્થાનિક પોલીસ તંત્રને આદેશ આપ્યો હતો, જેથી છેલ્લા 3-4 દિવસથી ગાંધીનગરમાં લોકડાઉનનો કડક અમલ કરાવાતો હોવાનું જોવા મળ્યું હતું। આજે ગાંધીનગરના DYSP MK રાણાએ પોતે પણ સ્થાનિક પોલીસની સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા। સ્થાનિક પોલીસ કર્મચારીઓની સાથે DYSP કક્ષાના અધિકારીએ રસ્તા પર સાથ આપતા પોલીસ કર્મચારીઓનું મનોબળ વધ્યું હતું। આ અંગે DYSP MK રાણાએ ચંચળ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। ગુજરાત રાજ્યના DGP જા સાહેબ તેમજ SP સાહેબ ગાંધીનગરની સૂચના અન્વયે અમે દરેક ચેકપોસ્ટ ઉપર અત્યારે કડક ચેકિંગ ચાલુ રહ્યું છે, જે બધાના પાસ ચેક કરીને ઊભા રાખવામાં આવે છે, પાસ ચેક કરવામાં આવે છે। અમદાવાદથી કોઈ આવતા હોય, રેડિયો ઝોન એરિયામાંથી આવતા હોય એને એન્ટ્રી આપવામાં આવતી નથી અને કડક ચેકિંગ ચાલી રહ્યું છે। દંડ આપતા નથી, પણ અમે એનું ચેકિંગ ચાલુ છે, જેને પ્રવેશ નથી ગાંધીનગરમાં એને પ્રવેશ આપવામાં આવતો નથી। હા, એના FIR કરવામાં આવે છે, લોકડાઉન ભંગની FIR કરવામાં આવે છે અને એને એરેસ્ટ કરવામાં આવે છે। એ પૂરા ગાંધીનગર જિલ્લામાં અને ગાંધીનગર શહેરમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે। દૂધ માટે દૂધના વાહનને જવા દેવામાં આવે છે,
શાકભાજીનું હોય છે એની લારીઓને દરેક સેક્ટરમાં ફરવામાં આવે છે, પછી મેડિકલની ટીમને એને જવા દેવામાં આવે છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.